અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓને જામીન મળતા ખુશાલી વ્યાપી ગયેલી છે. અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓને જામીન મળતા ખુશાલી છવાયેલી છે. વિશ્વ હિન્દુ પરિષદના રણછોડ ભરવાડ, બચુભાઈ લાડવા, રાજુ પટેલને જામીન મળેલા છે. અમરેલી શહેરના રાજકમલ ચોકમાં ફટાકડા ફોડી પરિષદના કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરેલી હતી. ગુજરાતના 25,000 મંદિરો તોડવાના આદેશ સામે હિન્દુ પરિષદે વિરોધ કરેલો છે. મંદિરો હિન્દુઓની આસ્થાનું પ્રતીક હોય ત્યારે ડિમોલિશન સામે હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. સર્ક્યુલર મુજબ આખા ગુજરાતમાં 25,000 મંદિર તોડવાનો આદેશ સરકારે આપ્યો. ખરેખર મંદિર હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર છે અને એનું ડિમોલિશન શા માટે? અત્યાર સુધી એમ કે ભાઈ જે કોર્ટનો ચુકાદો છે એટલે અમે કહ્યું છે, કોર્ટનો ચુકાદો મસ્જિદ ઉપર ભૂંગળા વાગે છે, એનો ચુકાદો 2000 આવી ગયો છે કે ભાઈ આ બધું ઉતારી લ્યો, છતાં પણ હજી ચાલુ છે. હિન્દુઓના આસ્થાના કેન્દ્ર પર હુકમ હુમલો, એના અનુસંધાને ગામે ગામ આવેદનપત્ર આપ્યા એના વિરોધમાં. અને આવેદનપત્ર સામાન્ય રીતે દરેક જગ્યાએ અપાતું હોય છે અને એમાં કાંઈ બીજું નવીન હોતું નથી. ખાલી એનો વિરોધ દર્શાવવા માટે, સરકારને પહોંચાડવા માટે અમારો વિરોધ, એના માટે આવેદન હોય છે.